લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. આ વખતે ગરમીના લીધે 2 કલાકનો વધારો મતદાનમાં અપાયો છે. અને વાત કરીએ 11 વાગ્યા સુધી, તો 11 વાગ્યા સુધી ગુજરાતની અંદર મતદાનની જો વાત કરવામાં આવે તો 24.72% જેટલું ગુજરાતની અંદર મતદાન થયું છે. અને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા લોકસભાની અંદર 29.73% મતદાન 11 વાગ્યા સુધી નોંધાયું છે. બહુ જ સારું મતદાન કહી શકાય 11 વાગ્યા સુધી. આ વખતે ગરમી હોવાથી મતદારો વહેલી સવારથી જ લાઇનમાં જોવા મળી રહ્યા હતા. અને 19.73% જેટલું બનાસકાંઠામાં 11 વાગ્યા સુધી મતદાન થયું છે. પાટણની વાત કરીએ તો પાટણની અંદર 25.6% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે કચ્છની અંદર 24.36% મતદાન નોંધાયું છે. મહેસાણામાં 73.35% મતદાન નોંધાયું છે 11 વાગ્યા સુધી. સાબરકાંઠામાં 11 વાગ્યા સુધી 27.93% મતદાન નોંધાયું છે. આમ સૌથી વધુ મતદાન જોવા જઈએ તો સમગ્ર જિલ્લાની અંદર વડોદરામાં નોંધાયું છે. સૌથી વધુ મતદાન આ વખતે 11 વાગ્યા સુધી વડોદરામાં નોંધાયું છે. સોરી, માફ કરજો, વડોદરામાં નહીં, પરંતુ સૌથી વધુ મતદાન આ વખતે દાહોદમાં નોંધાયું છે. દાહોદમાં 31.1% મતદાન 11 વાગ્યા સુધી નોંધાયું છે. જ્યારે સૌથી ઓછા મતદાનની જો વાત કરવામાં આવે તો સૌથી ઓછું મતદાન પોરબંદરમાં નોંધાયું છે. પોરબંદરમાં 20.38% જે મતદાન 11 વાગ્યા સુધી નોંધાયું છે. આમ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 24.72% મતદાન 11 વાગ્યા સુધી નોંધાયું છે. 11 વાગ્યા સુધીની બનાસકાંઠાની જો સીટની હલચલની વાત કરવામાં આવે તો બનાસકાંઠા લોકસભા સીટ પર વહેલી સવારથી જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કર્યું હતું. તે ઉપરાંત ધાનેરા તાલુકાના વાછડાલ ગામની અંદર ઈવીએમ ખોટવાયું હતું અને તાત્કાલિક ઈવીએમને રિપેર કરી દેવામાં આવ્યું હતું. તે ઉપરાંત દાંતા તાલુકાના ગંગવા ગામની અંદર પણ ઈવીએમ ખોટવાયું હતું, તે પણ તાત્કાલિક રિપેર કરીને મતદાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. તે બાદ વાત કરીએ ધાનેરાની, તો ધાનેરાના એક કોલેજિયન યુવક મતદાન કરી નહોતો શક્યો, કારણ કે જે તેનું મતદાન હતું તે જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યો ત્યારે યાદીની અંદર તેના પર PB લખેલું હતું, એટલે કે તેનું મતદાન પોસ્ટલ મતદાનથી થઈ ગયું હતું અને તેના લીધે તેને મતદાન કરવા નહોતું મળ્યું. અત્યારે તંત્ર દ્વારા આ પોસ્ટલ મતદાન કઈ રીતે થયું તેને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર ઈવીએમ મશીનના પણ ફોટો વાયરલ થયા હતા. કોઈ મતદાર દ્વારા મતદાન બૂથની અંદર જઈને ઈવીએમ મશીનનો ફોટો પાડ્યો હતો, વોટ આપતા ફોટા પણ વાયરલ થયા હતા. આમ શાંતિપૂર્ણ રીતે સમગ્ર રાજ્યની અંદર મતદાન ચાલી રહ્યું છે, જ્યારે ગુજરાતના 2 ગામડાઓ હતા તે 2 ગામડાઓની અંદર મતદાનનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો. હવે વાત કરીએ દેશના અલગ અલગ રાજ્યોની, તો આસામની અંદર અત્યારે 11 વાગ્યા સુધી 28.64% મતદાન નોંધાયું છે, જ્યારે બિહારમાં 25.66% મતદાન નોંધાયું છે. જ્યારે વાત કરીએ ગોવાની, તો 28.51% મતદાન નોંધાયું છે. ગુજરાતમાં 24.89% મતદાન નોંધાયું છે. સૌથી ઓછું મતદાન જમ્મુ કાશ્મીરમાં 4.72% જ માત્ર મતદાન નોંધાયું છે. કર્ણાટકામાં 20.31% મતદાન 11 વાગ્યા સુધી નોંધાયું છે. કેરાલામાં 25.46% મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્રમાં 16.73%, ઓરિસ્સામાં 18.58%, ત્રિપુરામાં 29.21%, તેમજ ઉત્તર પ્રદેશમાં 22.41% મતદાન નોંધાયું છે. વેસ્ટ બંગાળમાં 35% મતદાન નોંધાયું છે. છત્તીસગઢમાં 27.99% મતદાન નોંધાયું છે. દાદરનગર હવેલીમાં 21.62% મતદાન નોંધાયું છે. દમણ અને દીવમાં 23.51% મતદાન નોંધાયું છે. આમ ત્રીજા તબક્કાના મતદાનની વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદાન વેસ્ટ બંગાળમાં નોંધાયું છે. 35% જેટલું મતદાન 11 વાગ્યા સુધી નોંધાઈ ચૂક્યું છે. જ્યારે સૌથી ઓછા મતદાનની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં માત્ર 4.72% જ મતદાન નોંધાયું છે. ન્યૂઝ પોઈન્ટ ચેનલ પણ તમામ દર્શકોને અપીલ કરી રહી છે કે જો તમે અત્યાર સુધી મતદાન ના કર્યું હોય તો તાત્કાલિક તમારા બૂથ પર પહોંચો અને મતદાન કરો.